मॉर्निंग विद्यार्थी मित्रों, चलो प्रकरण 14 જ્યારે ધરતી ત્રીજી ઉતિમાં આગળ અભ્યાસ કરીએ. તો હવે પછી આપણો ટોપિક છે કોણે મદદ કરી. તો હવે આપણે એક અહેવાલની વાત કરવાની છે. હવે આ અહેવાલ અમદાવાદનો છે અને એ 26મી જાન્યુઆરી 2001 માં જ્યારે ધરતીકંપ આવ્યો હતો ને ત્યારનો અહેવાલ છે. તો ચાલો આપણે તેનો અહેવાલ વિડિયો દ્વારા જોઈએ. તમે અહીં ચિત્ર જોઈ શકો છો. જુઓ, આ ચિત્ર 26મી જાન્યુઆરી 2001નું છે, અમદાવાદ શહેરનું. ચાલો આ ચિત્ર આપણને શું કહે છે તે આપણે જોઈએ. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. હવે આ ચિત્રમાં તમે જોઈ રહ્યા છો કે આ ચિત્ર ધરતીકંપની મુશ્કેલી થઈ હતી એવું બતાવે છે. તો આ ચિત્રમાં ધરતીકંપમાં 1000 લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકોને ઈજા થઈ છે એવું કહેવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે, તેમાં ડઝન તો બહુમારી ઇમારતો છે. હવે આ અમદાવાદ શહેરની વાત છે. લગભગ 150 ઇમારતો ધરાશાયી. હવે ધરાશાયી એટલે કે નીચે ધસી પડવું, અને તેમાં ડઝન તો બહુમારી ઇમારતો. હવે બહુમારી ઇમારતો એટલે શું તમને ખ્યાલ છે? હા, બહુમારી ઇમારતો એટલે કે ઘણી ઊંચી ઇમારતો. ઊંચી બિલ્ડિંગ હોય છે એને કહેવાય બહુમાળી, વધારે મારવાળી ઇમારત. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. હવે આ ઇમારતો ધરાશાયી થઈ એટલે કે ધસી પડી હતી. તો આજ સાંજ સુધીમાં એટલે કે 26મી જાન્યુઆરી 2001ને દિવસે સાંજ સુધીમાં તો તેઓએ એ ઇમારતોમાંથી 250 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા હતા. એવો દર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડ ના થઈ હોય. હવે ત્યારની પરિસ્થિતિનો આપણને સામનો કરાવે છે અને એવો દર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. એટલે કે આ બહુમારી મકાનની નીચેથી 250 જેટલા મૃતદેહ તો કાઢ્યા જ છે, પણ એ સિવાય પણ તેઓને એવો ડર હતો કે હજી પણ ઘણા લોકો અંદર ફસાયેલા હશે અને બચાવ કાર્ય તો ચાલુ જ હતું. અને હા, એવું પણ હતું કે એવું એક પણ ઇમારત ન હતી કે જેને તિરાડો ન પડી હોય. અત્યારે પણ આપણે ઘણી ઇમારતમાં જોઈએ છીએ કે તિરાડો પડી ગઈ હોય છે. તો કદાચ આવી આફત કે આવી ધરતીકંપ જેવી પરિસ્થિતિ આવે છે ત્યારે જ આવી તિરાડો પડે છે. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. હવે એ સમયની વાત કરે છે તો ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને આઘાત અને ડરના લીધે હવે ઘણા લોકોને આઘાત લાગે, કારણ કે અચાનક જ આવી મુશ્કેલી આવી જાય અને ઘરના બેઘર થઈ જાય, ખાવાનું ન મળે, રહેવાનું ન મળે, તો આવી પરિસ્થિતિમાં આઘાત લાગે છે. તેથી ઘણા લોકો આઘાત અને ડરને લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું. હવે ધરતીકંપ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો મોટે ભાગે આપણા શહેરના જે સેવાભાવી સંસ્થાઓ અથવા સરકાર તરફથી કોઈને કોઈ મદદ આવે જ છે. જેવી રીતે અકસ્માત થાય તો 108 આવી જાય છે ને તરત, હા, તો એ જ રીતે અગ્નિશામક દળ એટલે કે તમને ખબર હોય તો લાલ બંબાવાળો, તો આવી પરિસ્થિતિ અગ્નિશામક દળ ત્યાં આવી પહોંચે છે મદદ કરવા માટે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. હવે અગ્નિશામક દળ તો ત્યાં આવ્યું, પણ તેઓની સાથે ત્યાં રહેતા
આજુબાજુના લોકોએ પણ બચાવ માટે ઘણા પ્રયત્નો કર્યા, અને ફક્ત એ લોકોએ જ નહીં, દેશ અને વિદેશમાંથી પણ ઘણા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તો આ રીતે અમદાવાદમાં 26 જાન્યુઆરી 2001 દિવસે જે ભૂકંપ આવ્યો હતો ને, તો એનો આપણને અહીં પરિચય કરાવ્યો છે. આ એક અહેવાલ છે. આ અહેવાલ પ્રમાણે આપણે બીજા અહેવાલ પર તૈયાર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 136 પર એક પુસ્તક આપ્યું છે કે જેમાં કોની મદદની જરૂર પડશે અને તેને કઈ રીતે મદદ કરી છે, તો એના વિશે આપણે લખવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કોની મદદની જરૂર પડશે, તો આપણને કૂતરો આપ્યું છે. હવે તમે વિચારો કે કૂતરો આપણને કઈ રીતે મદદ કરે. એક તો કૂતરો ઘરની ચોકી કરે, પછી બીજું હા ગંધ પારખવા. હવે ધરતીકંપ આવે ત્યારે કૂતરો કેવી રીતે મદદ કરશે? હા, જો કોઈ દતાઈ ગયું હોય તો તે ગંધથી પારખી શકશે કે એ વ્યક્તિ ક્યાં છે. તો અહીં આપણે લખી શકીએ કે ગંધની મદદ. તો આ રીતે બીજો આપણને કોણ મદદ કરશે અને તે કેવી રીતે મદદ કરશે તે આપણે લખવાનું છે. તો આ તમારે લખવાનું છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે ચર્ચા કરો. હવે એવા ટોપિક આપ્યા છે જેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો ચાલો, તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? ક્યારે? હા, જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણી ઘરના નજીકના આજુબાજુ રહેતા લોકો હોય તો તેઓ આપણને મદદ માટે આવે છે અને તેઓથી શક્ય હોય એટલી વધારે મદદ કરે છે. જેવી રીતે આગ લાગી હોય તો આજુબાજુવાળાને પહેલાં ખબર પડે તો તેઓ ઝડપથી તેઓની મદદ કરવા પહોંચી જાય છે. લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? હવે તમને તો ખ્યાલ જ હશે કે પડોશમાં શા માટે હળીમળીને રહેવું જોઈએ. કારણ કે આવી કોઈ આપત્તિ આવે તો ત્યારે સૌથી પહેલાં મદદ આપણા પડોશીઓ જ આપણને કરે છે. તેથી હંમેશા આજુબાજુવાળાની સાથે હળીમળીને જ રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો તહેવારોને ખાસ દિવસો? તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? હવે આપણે સમક્ષ એક મુદ્દો રજૂ કર્યો છે કે એ આપણે એવા વિસ્તારમાં રહીએ છીએ કે જ્યાં કોઈ જ રહેતું નથી, ફક્ત આપણે રહીએ છીએ. તો આપણને ગમે ક્યાં? નહીં ગમે, આપણે કોની સાથે રમીએ? અને હા, સૌથી પહેલાં તો આપણે તહેવારોની ઉજવણી. હવે તો બધા જ તહેવાર આપણે પહેલાં આજુબાજુવાળા સાથે ઉજવીએ છીએ, હે ને? હા, તો જ્યાં આપણે એકલા રહેતા હોય તો ત્યાં તહેવારો કઈ રીતે ઉજવીએ? અને આપણને બીક પણ લાગે, લાગે ને? ચોર આવી જાય તો, કોઈ જનાવર આવી જાય તો, તો આ પ્રકારની આપણને બીક લાગે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે. બાય.